विद्यार्थी मित्रों सरस्वती ग्रुप ऑफ एजुकेशन द्वारा आयोजित डीएलएस सिस्टम में हूँ मनोज परमार आप सर्वे विद्यार्थी मित्रों नु हार्दिक स्वागत करू छु। विद्यार्थी मित्रों अकाउंट में आज आगे बढ़िए स्टैंडर्ड 11 सब्जेक्ट्स अकाउंट एटले एलिमेंट्स ऑफ अकाउंट जेनो विषय कोड छे 154 चेप्टर नंबर 7 रोकड़मेळ अने तेना प्रकारो। ओके लास्ट लेक्चर में विद्यार्थी मित्रों बैंक रोकड़ अने बैंक खाना वाला रोकड़मेळ ना बे दाखला आपणे कम्प्लीट करी चुक्या था बराबर। उदाहरण जोई गया स्वाध्याय नो दाखलो पण जोई गया छीए। उदाहरण नंबर 4 कम्प्लीट आपणे कर्युं छे। त्यार पछी नवी रीत हवे आवे छे विद्यार्थी मित्रों बैंक ने वटाव खाना वालो रोकड़मेळ पेज नंबर 168 तो बैंक ने वटाव खाना वालो रोकड़मेळ रीत नंबर 3 फरीथी याद अपाई दो विद्यार्थी मित्रों रोकड़मेळना मुख्य 3 प्रकार नंबर 1 सादो रोकड़मेळ नंबर 2 बे खाना वालो रोकड़मेळ अने नंबर 3 खाना वालो रोकड़मेळ। हवे बे खाना वाला रोकड़मेळ गई पाछा 3 प्रकार आपणे जोई गया। बे खाना वाला रोकड़मेळ में पहलो प्रकार हतो रोकड़ अने वटाव नुं खानुं एटले वटाव पहेला रोकड़ पछी। बीजो प्रकार हतो रोकड़ अने बैंक खाना वालो रोकड़मेळ जेना 4 दाखला आपणे जोई गया बराबर। एमां वेरायटी वधारे हती एटले जमा खर्ची व्यवहार एमां आवता हता एटला माटे। ओके हवे ત્રીજો પ્રકાર બે ખાના વાળા રોકડમેળ માં પ્રકાર ત્રીજો બેંક અને વટાવ ખાના વાળો રોકડમેળ પેજ નંબર 168 ઉપર વિદ્યાર્થી મિત્રો આપેલું છે। એમાં જે થિયરી છે થિયરી તમારે ખાસ પહેલા ફેરબુક માં લખવાની છે પછી નમૂનો લખવાનો છે અને નમૂનાની નીચેની જે થિયરી છે એ પણ તમારે લખવાની રહેશે। તો ચાલો જોઈએ બરોબર સમજજો પહેલા પેરેગ્રાફ બેંક અને વટાવ ખાના વાળો રોકડમેળ એમાં લખ્યું છે આ પ્રકારના રોકડમેળમાં બેંક ખાનું અને વટાવ ખાનું રાખવામાં આવે છે। આ પ્રકારના રોકડમેળની અંદર એક બેંકનું ખાનું હશે રકમનું અને એક વટાવનું ખાનું રાખવામાં આવે છે। જ્યારે ચેક દ્વારા ચૂકવણી કરવામાં આવે ત્યારે કેટલીક વાર વટાવ મળે છે તેજ રીતે જ્યારે ચેક દ્વારા નાણાં મળે ત્યારે પણ કેટલીક વાર વટાવ આપવામાં આવે છે। જો ચેક દ્વારા નાણાં મળે તો આપણે વટાવ આપતા હોઈએ ઓછી રકમનો ચેક મળે તો વટાવ આપેલ કહેવાય એટલે આપેલ વટાવ। ચેક દ્વારા આપણે નાણાં કોકને ચૂકવીએ ને ઓછા ચૂકવીએ તો વટાવ આપણને મળે તો એને મળેલ વટાવ તરીકે ઓળખવામાં આવે છે। તો જો અહીં લખ્યું છે કે ચેક દ્વારા નાણાં મળે ત્યારે પણ કેટલીક વાર વટાવ આપવામાં આવે છે। આ સંજોગોમાં વટાવ અને બેંક ખાતાના વ્યવહારોની નોંધ કરવા માટે આવા સંજોગોની અંદર વટાવની નોંધ અને બેંક ખાનાની નોંધ છે એ કરવા માટે બેંક અને વટાવ ખાનાવાળો રોકડમેળ તૈયાર કરવામાં આવે છે। આ નોંધ કરવા માટે વિદ્યાર્થી મિત્રો બેંક ખાનાવાળો અને વટાવ ખાનાવાળો રોકડમેળ છે એ તૈયાર કરવામાં આવે છે। બેંક ખાના માટે બેંક વ્યક્તિ હોવાથી વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડે છે। જોઈએ આયા બેંક ખાના માટે બેંક વ્યક્તિ હોવાથી વ્યક્તિગત ખાતાનો નિયમ લાગુ પડે છે। વ્યક્તિ ખાતાનો નિયમ શું છે લાભ લેનાર ખાતે ઉધાર લાભ આપનાર ખાતે જમા લાભ લેનાર ખાતે ઉધાર લાભ આપનાર ખાતે જમા આ નિયમ લાગુ છે અહીંયા પડશે। તો ચાલો જોવો લખ્યું છે એમાં
तो बैंक खाना माटे बैंक व्यक्तिओ हती व्यक्तिना खातानो नियम लागू पड़े छे એટલે કે વ્યક્તિગત ખાતાનો તો વ્યક્તિ ખાતાનો નિયમ અહીંયા લાગુ પડે છે વટાવ ખાના માટે વટાવશે ઉપજ ખર્ચ છે જો વટાવ શું છે ઉપજ ખર્ચ લક્ષ્ય વટાવ ખાના માટે વટાવ ઉપજ ખર્ચ હોવાથી ઉપજ ખર્ચ નો નિયમ ઉપજ ખર્ચ ખાતાનો નિયમ લાગુ પડશે બરોબર ઉપજ ખર્ચ ખાતાનો નિયમ શું છે તો કે જો ખર્ચ હોય ને વટાવ તો ખર્ચ ખાતે ઉધાર અને જો વટાવ છે ઉપજ હોય તો ઉપજ ખાતે જમા ખર્ચ હોય તો ઉધાર છે તે ખર્ચ ખાતે ઉધાર અને જો ઉપજ હોય તો એ મળે આવક કહેવાય તો ઉપજ ખાતે શું કરી દેવાનું જમા કરી દેવાનું એટલે જો લખ્યું છે કે બેંક ખાના માટે બેંક વ્યક્તિઓ હતી વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડે છે જ્યારે વટાવ ખાના માટે વટાવ છે ઉપજ ખર્ચ હોવાથી ઉપજ ખર્ચ ખાતાનો નિયમ લાગુ પડે છે બરાબર તો ઉપજ ખર્ચ ખાતાનો નિયમ શું છે ખર્ચ ખાતે ઉધાર ઉપજ હોય તો ઉપજ ખાતે જમા તો અહીં આપણે જોવાનું વટાવ છે ખર્ચ છે એ ઉપજ છે બરાબર જો આપણે ચૂકવા હોય અને વટાવ ઓછા ચૂકવા તો એ વટાવ આપણે મળ્યો કહેવાય તો એ ઉપજ કહેવાય તો આ બાજુ આવશે કોકે આપણને નાણાં ચૂકવા અને ઓછા ચૂકવા તો આપણા માટે ખર્ચ થયો કહેવાય તો એ ખર્ચ છે એટલે અહીંયા ઉધાર બાજુ આવશે બરોબર તો આ રીતના ખર્ચ અને ઉપજ છે એ ધ્યાને રાખી અને નોંધ કરવામાં આવે છે એટલે ઉપજ ખર્ચ ખાતાનો નિયમ અહીંયા લાગુ પડે છે જ્યારે મોટા ભાગના નાણાકીય વ્યવહારો બેંક દ્વારા કરવામાં આવતા હોય ત્યારે આ પ્રકારનો રોકડ મેળ તૈયાર કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો જ્યારે મોટા ભાગના નાણાકીય વ્યવહાર જે કઈ નાણાકીય વ્યવહારો છે એ મોટા ભાગે બેંક દ્વારા થતા હોય રોકડના વ્યવહારો જ નહીં કોઈ બેંક થ્રુ જ બધા વ્યવહાર થતા હોય નાનામાં નાનો ખર્ચ હોય એ પણ ચેકથી ચૂકવાય અથવા બેંક દ્વારા જ થાય ઉપજ છે એ પણ બેંકમાંથી જ એટલે કે બેંકમાં જ આવતી હોય રોકડ ટ્રાન્ઝેક્શન જ ન હોય ત્યાં જ આવો રોકડ મેળ તૈયાર કરવામાં આવે છે એટલે લખ્યું જો કે જ્યારે મોટા ભાગના નાણાકીય વ્યવહાર બેંક દ્વારા કરવામાં આવતા હોય ત્યારે આ પ્રકારનો રોકડ મેળ તૈયાર કરવામાં આવે છે નિયત સમય રોકડ મેળ બંધ કરીને બેંક ખાતાની આખરની સિલક કે ઓવરડ્રાફ્ટ શોધવામાં આવે છે નિયત સમય સમય મર્યાદા નિશ્ચિત હોય બરાબર અઠવાડિયું હોય 15 દિવસ હોય મહિનો હોય રોકડ મેળ જનરલી એક માસનો હોય એક મહિનાના અંતે એની બાકી શોધી લેવામાં આવશે એટલે લખ્યું છે કે નિયત સમયે રોકડ મેળ બંધ કરી બરાબર આ રોકડ મેળ બંધ થઈ જશે અને બેંક ખાતાની આખરની સિલક અથવા ઓવરડ્રાફ્ટ બેંક ખાતામાં આખરની સિલક આવી શકે એટલે કે ઉધાર બાજુનો સરવાળો વધુ આવે જમા બાજુ કરતા તો સિલક આવે જમા બાજુનો સરવાળો જો વધુ આવે ઉધાર કરતા તો ઓવરડ્રાફ્ટ આવે બરાબર તો એ સિલક અથવા તો ઓવરડ્રાફ્ટ છે એ શોધવામાં આવે છે રોકડ મેળની ઉધાર બાજુએ આપેલ વટાવ અને જમા બાજુએ મળેલ વટાવ નોંધવામાં આવે છે તો ઉધાર બાજુએ આપેલ વટાવ જમા બાજુએ મળેલ વટાવ છે એ નોંધવામાં આવે છે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આટલું લખીને પછી આ નમૂનો તમારે ડ્રો કરવાનો છે આ નમૂનો છે જોઈએ જો બેંક અને વટાવ ખાનાવાળા રોકડ મેળનો નમૂનો અહીંયા આખું લખવાનું બેંક અને વટાવ ખાનાવાળા રોકડ મેળનો નમૂનો પછી શ્રી ખાલી જગ્યાનો રોકડ મેળ બરાબર આ નમૂનામાં એ લખવું પડે શ્રી ખાલી જગ્યાનો રોકડ મેળ અહીંયા નામ આવશે જે રકમમાં આપણને આપેલું હશે એનું નામ અહીંયા લખવાનું થશે શ્રી ખાલી જગ્યાનો રોકડ મેળ બે ખાનાવાળો રોકડ મેળ એમ પણ તમે લખી શકો છો
કારણ કે સૂચનામાં કીધું જ હશે કે આ બે ખાના બનાવવા, બેક અને વટાવ ખાના વાળો રોકડ મેળ તૈયાર કરો એવી સૂચના આપેલી જ હશે. તો આપણે એ મુજબ રોકડ મેળ છે તૈયાર કરવાનો રહેશે વિદ્યાર્થી મિત્રો. તો ચાલો જોઈએ હવે નમૂનો, બરોબર સમજજો. ખાના બે જ છે પણ હેડિંગ બદલે છે. તો તારીખ, વિગત એટલે કે આઈ, ત્યાર પછી છે પહોંચ નંબર, બરોબર. ત્યાર પછી ખાપા, ખાતા વહી પાના નંબર એ બે નાના જ રાખવાના, કાંઈ આવશે નહીં એમાં. પછી આપેલ વટાવનું ખાનું અને બેંકનું ખાનું, તો આપેલ વટાવ અને બેંક. ત્યાર પછી છે તારીખ, વિગત એટલે કે વ્યય, જાવક બાજુ, વાઉચર નંબર, ખાપા, મળેલ વટાવ અને બેંક. આ બાજુ ઉધાર, આ બાજુ જમા, તો ઉધાર અને જમા આ રીતના લખાશે. ઓકે, તો આ બે ખાના વાળો રોકડ મેળ આ રીતના નમૂનો તમારે તૈયાર કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા બાકી આગળ લાવીએ એવું લખતો નથી, શું કામ? તો કે ભાઈ વટાવ છે એની બાકી તો હોય નહીં પેલા તો, અને બેંક ની બાકી ઉધારે હોય શકે, જમાય હોય શકે. સપોઝ દાખલાની અંદર શરૂઆતનો ઓવરડ્રાફ્ટ આપ્યો હોય તો બાકી આગળ લાવી અહીંયા આવશે, સિલક આપી હોય તો બાકી આગળ લાવી અહીંયા આવશે, અને બેંક ના ખાનામાં બેંક સિલક ની રકમ છે લખવામાં આવશે. એટલે આમાં શરૂઆત ગમે હોય શકે, એટલે નમૂનામાં આપણે લખતા નથી, બરોબર. બાકી તમને ખ્યાલ છે એ મુજબ જ આપણે ગણતરી આમાં કરવાની રહેશે. ઓકે, નમૂનાની નીચેની થિયરી છે એ સમજો, બરોબર. એટલે દાખલામાં સરળતા રહેશે. ચલો જોવો, એમાં લખ્યું છે આપેલ અને મળેલ ચેક, બેંક ચાર્જિસ, બેંક કમિશન, બેંક વ્યાજ વગેરે વ્યવહારો જે તે રોકડ અને બેંકના ખાનાવાળા રોકડ મેળમાં નોંધાય છે, બરોબર. ફરીથી, આપેલ અને મળેલ ચેક, બેંક ચાર્જિસ કઈ પણ હોય, બેંક કમિશન હોય, બેંક વ્યાજ હોય વગેરે વ્યવહારો જે રીતે આપણે રોકડ અને બેંક ખાનાવાળા રોકડ મેળમાં નોંધાતા, બરોબર, અને પેલાની રીતમાં તે જ રીતે અહીં પણ નોંધવામાં આવે છે. બેંક ચાર્જિસ ખર્ચ હશે, બેંકમાંથી ચૂકવાય જાય તો જમા, બેંક વ્યાજ આવક હોય, બેંકમાં પૈસા આવે આવે તો ઉધાર, એ જ રીતના સેમ છે લાગુ પડશે. લખ્યું છે જો, એ જ રીતે અહીં નોંધવામાં આવે છે, જેમ આપણે રોકડ બેંક ખાનામાં નોંધ કરતા હતા એ જ રીતના અહીં નોંધવામાં આવે છે. અહીં રોકડ રકમનું ખાનું રાખવામાં આવતું નથી. આ બે આ પ્રકારની અંદર બે જ ખાના આવશે, વટાવનું ને બેંકનું. રોકડ રકમનું ખાનું જ નથી એટલે રોકડ વ્યવહારોની નોંધ આમાં નહીં થાય. આ બે ખાનાવાળા રોકડ મેળમાં રોકડની નોંધ થશે નહીં. એટલે જો લખ્યું છે કે રોકડ રકમનું ખાનું રાખવામાં આવતું નથી, તેથી જે દિવસે ચેક બેંકમાં ભરવામાં આવે તે જ દિવસે તેની નોંધ રોકડ મેળમાં ઉધાર બાજુએ બેંક ખાનામાં કરવામાં આવે છે. જે દિવસે બેંકમાં ચેક ભરવામાં આવે છે એ જ દિવસે એ જ તારીખે રોકડ મેળમાં આ બેંક ખાનાની અંદર, બરોબર, અહીંયા લખવામાં આવશે ઉધાર બાજુ. કારણ કે ચેક બેંકમાં ભરો એટલે બેંકમાં પૈસા આવ્યા કહેવાય, આવે તો ઉધાર, એ નિયમ મુજબ અહીંયા આપણે ઉધાર કરશું, બરોબર. આપણે લાભ લેનાર થાય, લાભ લેનાર ખાતે ઉધાર, આપણે આપતો હોય છે તો જમા, જાય તો જમા, લાભ આપનાર ખાતે જમા કરશું. આપણે લાભ લેશું, બેંકમાં પૈસા આવશે એટલે ઉધાર બાજુ નોંધાશે. જો લખ્યું છે કે ભાઈ તે જ દિવસે ચેક બેંકમાં ભરવામાં આવે તે જ દિવસે તેની નોંધ રોકડ મેળમાં ઉધાર બાજુએ બેંક ખાનામાં કરવામાં આવે છે. તે જ રીતે જે દિવસે ચેક લખી આપ્યો હોય, જે દિવસે વિદ્યાર્થી મિત્રો ચેક આપણે લખી આપ્યો કોકને, તે દિવસે રોકડ મેળમાં જમા બાજુએ એ બેંક ખાનામાં નોંધવામાં આવે છે. એ દિવસે વિદ્યાર્થી મિત્રો જમા બાજુએ બેંક ખાનાની અંદર એની નોંધ છે કરવામાં આવશે. દાખલા તરીકે પાંચ તારીખે આપણે મયંકને ચેક લખી આપ્યો છે, તો મયંક ને ચુકવણી કઈ, તો મયંક ખાતે પાંચ હજાર નો ધારો કે ચેક, તો બેંકમાં પાંચ હજાર લખી નાખશે. તો જે દિવસે ચુકવણી કરવા ચેક લખી આપ્યો હશે, બરોબર, એ દિવસે રોકડ મેળમાં જમા બાજુએ એ બેંક ખાનામાં નોંધવામાં આવે છે. આગળ વાંચીએ,
आ प्रकारना रोकड़ मेड़मा बैंक खानानी आखर सिलक के ओवरड्राफ्ट शोधवामां आवे छे। आ प्रकारनो रोकड़ मेड़ तैयार करशुं एमां आ बैंक खानानी आखर सिलक शोधशुं अथवा तो ओवरड्राफ्ट शोधशुं। जो उधार बाजुनो सरवाळो वधु आवे तो सिलक, जमा बाजुनो सरवाळो वधु आवे तो ओवरड्राफ्ट। जो लख्युं छे आपेल वटाव खानानो सरवाळो करी कुल रकम खाता वहीमां आपेल वटाव खातामां उधार बाजुए नोंधवामां आवे छे, मींस खतववामां आवे छे। खतववुं एटले खतवणी करवी। आ बे सरखा करवानी जरूर नथी, आपेल वटाव मळेल वटाव सरखा न थाय, बेंकनुं खानुं सरखुं करवानुं, એમાં બાકી શોધવા, આમાં બાકી શોધવાની નહીં। બરોબર, અત્યારે લગી રોકડ બેંકમાં આપણે બેયની બાકી શોધતા હતા, ટોટલ કરતા હતા, આમાં વટાવની બાકી શોધવામાં આવશે નહીં। આપેલ વટાવનો ટોટલ કરી નાખવાનો, જેટલો આવે એટલો કુલ વટાવ થઈ ગયો કહેવાય। આપેલ મળેલ વટાવનો ટોટલ કરી નાખવાનો, જેટલો આવે એ કુલ મળેલ વટાવ તરીકે નોંધી દેવાનો, એ બે સરખા કરવાની જરૂર નથી। એ જોવો લખ્યું છે કે કુલ રકમ ખાતા વહીમાં આપેલ વટાવ ખાનામાં મીન્સ ખાતામાં ઉધાર બાજુએ નોંધવામાં આવે છે, મીન્સ ખતવવામાં આવે છે। જ્યારે મળેલ વટાવ ખાનાનો સરવાળો કરી, આ મળેલ વટાવ ખાનાનો સરવાળો કરી કુલ રકમ છે એ ખાતા વહીમાં, જે ખાતા વહીમાં ખતવણી કરશું ત્યારે મળેલ વટાવ ખાતામાં જમા બાજુ, મળેલ વટાવનું ખાતું બનાવશું એમાં જમા બાજુએ છે એ મળેલ વટાવની નોંધ કરવામાં આવે છે, મીન્સ ખતવવામાં આવે છે, એની ખતવણી છે કરવામાં આવે છે। તો એ ખતવણીના ચેપ્ટરમાં વિદ્યાર્થી મિત્રો આવશે, બરાબર, તેની અંદર નોંધ કરવામાં આવે છે। આગળ જોઈએ, આ પ્રકારના રોકડ મેળનો ઉપયોગ ઓછો પ્રચલિત છે। આ એવા પ્રકારનો રોકડ મેળ છે કે જેનો ઉપયોગ બહુ ઓછો થાય છે, એટલે કે રોકડ ન હોય, ખાલી બેંક અને વટાવ હોય એ પ્રકારનો રોકડ મેળ બહુ ઓછો જોવા મળે। જનરલી રોકડનું ખાનું તો હોય જ, કારણ કે આપણા જેવા દેશમાં મોટા ભાગના વ્યવહાર રોકડેથી થતા હોય, હજુ બેંકના વ્યવહારો બહુ ઓછા થાય છે। 100 વ્યવહાર થતા હોય તો 5-10% જ બેંકના વ્યવહાર, 90% તો કેશ ટ્રાન્ઝેક્શન હોય, રોકડ વ્યવહાર, એટલે રોકડનું ખાનું તો બનાવવું જ પડે। પણ આ પ્રકારના વ્યવહાર, આ પ્રકારના રોકડ મેળમાં બરોબર રોકડ વ્યવહાર આવતા નથી, એટલે આનો ઉપયોગ બહુ ઓછો થાય છે, એવું લખ્યું છે। જો કે આ પ્રકારના રોકડ મેળનો ઉપયોગ બહુ ઓછો પ્રચલિત છે, કારણ કે વેપાર ધંધામાં બેંકના વ્યવહારોની સાથે રોકડના વ્યવહારોનું પ્રમાણ પણ થોડા ઘણા અંશે રહેલું જ હોય છે, થોડા ઘણા અંશે નહીં, વધુ પ્રમાણ તો રોકડનું છે, બેંકના વ્યવહારનું પ્રમાણ ઓછું છે નાના ધંધામાં। આ મોટો ધંધો હોય તો એમાં બેંકના જ વ્યવહારો મોટા ભાગે થતા હોય, રોકડ વ્યવહારનું પ્રમાણ ઓછું હોય। રોકડ વ્યવહારો નોંધવા માટે રોકડ ખાનું અહીં રાખવામાં આવતું નથી, રોકડ વ્યવહારોની નોંધ કરવા રોકડ ખાનું અહીંયા રાખવામાં આવતું નથી, ને તેથી આ પ્રકારની મુશ્કેલી નિવારવા માટે, આ જે મુશ્કેલી હતી એ નિવારવા માટે 3 ખાના વાળો રોકડ મેળ રાખવામાં આવે છે। આ મુશ્કેલી દૂર થાય એટલે 1 ખાનું હજી વધારે દે, રોકડ વટાવ બેંક રોકડ, મળેલ વટાવ બેંક રોકડ, તો એ ત્રીજો પ્રકાર છે જે આના પછી આવશે। 2 ખાના વાળામાં ત્રીજો પ્રકાર આ છે, મુખ્ય ત્રીજો પ્રકાર 3 ખાના વાળો રોકડ મેળ, જે આના દાખલા આપણે કરી લઈ પછી આવશે। ને જો લખ્યું છે કે આ મુશ્કેલી નિવારવા માટે 3 ખાના વાળો રોકડ મેળ રાખવામાં આવે છે, જેમાં રોકડ બેંક અને વટાવ એમ 3 ખાના રોકડ મેળની બંને બાજુએ રાખવામાં આવે છે। રોકડ મેળની ઉધાર બાજુએ 3 ખાના, જમા બાજુએ 3 ખાના, એ કઈ માન હમા જતા 3 ખાના ક્યાંથી સમાય, એટલે ફરજિયાત તમારે સામ સામા પેજમાં દાખલો ગણવો પડે તો જ 3 ખાના સમાય, નહીતર ન સમાય। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અત્યારે આપણે આ 2 ખાના વાળા રોકડ મેળનો અભ્યાસ છે એ કરવાનો રહેશે। વિદ્યાર્થી મિત્રો, તો 3 ખાનો હશે તો બંને બાજુ આ રીતના 3 ખાના રાખવામાં આવશે, બરાબર। હાલ પૂરતી વાત કરીએ તો આપેલ વટાવ ને બેંક ખાનું છે, મળેલ વટાવ અને બેંક ખાનું છે, એ રોકડ મેળ વિદ્યાર્થી મિત્રો છે એ આપણે તૈયાર કરવાનો રહેશે। આ લેક્ચર ની અંદર તમારે શું કરવાનું છે, ઝડપથી રિવાઇઝ કરી લઈએ, બરોબર। રોકડ મેળના મુખ્ય 3 પ્રકારો છે, નંબર 1 આપણે જોઈ ગયા સાદો રોકડ મેળ, નંબર 2 2 ખાના વાળો રોકડ મેળ, અને નંબર 3 3 ખાના વાળો રોકડ મેળ। 2 ખાના વાળા રોકડ મેળમાં ત્રીજો પ્રકાર,
પહેલો હતો રોકડ ને વટાવ ખાના વાળો, બીજો હતો રોકડ ને બેંક ખાના વાળો, અને ત્રીજો બેંક ને વટાવ ખાના વાળો રોકડ વેપાર. તો તમારે આ લેક્ચર ની અંદર સૌ પ્રથમ બેંક અને વટાવ ખાના વાળો રોકડ મેળ એવું હેડિંગ આપવાનું છે. પેજ નંબર 168 ઉપર થિયરી છે, એ થિયરી તમારે લખી નાખવાની છે. બે પેરેગ્રાફ એમાં ક કરીને લખ્યું છે, એ બંને પેરેગ્રાફ કમ્પ્લીટ કરવાના છે. ત્યાર પછી છે નમૂનો, નમૂનો એમાંથી જ ડ્રો કરવાનો છે, ટેક્સ્ટ બુક માં આપેલો જ છે. તો નમૂનો, શ્રી ખાલી જગ્યા નો રોકડ મેળ, ઉધાર જમા, તારીખ વિગત આઈ, પહોંચ નંબર ખાપા, આપેલ વટાવ બેંક, તારીખ વિગત રિયલ, વાઉચર નંબર ખાપા, મળેલ વટાવ બેંક, આ ઉધાર આ જમા, બરાબર છે. આ રીતના નમૂનો આખો છે તમારે વ્યવસ્થિત ડ્રો કરવાનો રહેશે, તૈયાર કરવાનો રહેશે. નમૂનાની નીચે વિદ્યાર્થી મિત્રો ત્રણ પેરેગ્રાફ આપેલા છે નાના નાના, એ ત્રણે ત્રણ પેરેગ્રાફ તમારે લખવાના રહેશે. અહીંયા મેં ખાલી સારાંશ લખ્યો છે કે આની અંદર નોંધ કઈ રીતના થાય, બરોબર, એટલે આ સમજૂતી માટે છે, આ લખવાની જરૂર નથી. અમે સારાંશ ખાલી લખ્યું કે આટલું તારવવામાં આવે છે. તમારે તો આની નીચે જે થિયરી છે એ કમ્પ્લીટ કરવાની છે, ત્રણે ત્રણ પેરેગ્રાફ. ઓકે, આ થિયરી છે એ કમ્પ્લીટ કરી નાખજો, આકી કરી લેજો. આના જેવો જ દાખલો છે ઉદાહરણ નંબર 5 અને એના જેવો જ સ્વાધ્યાયનો દાખલો છે જે આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર વિદ્યાર્થી મિત્રો જોઈશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ લેક્ચરમાં તમારે આ નમૂનો અને થિયરી છે એ જ કમ્પ્લીટ કરવાની રહેશે. ઓકે, થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.